નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જીઆઈટી વિદ્યાદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જીઆઈટી ગ્રીષ્મોત્સવ અંતર્ગત અવનવી પ્રવૃત્તિ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તમને નકામી વસ્તુમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની તો ખૂબ જ મજા આવતી હશે, ખરું ને? પણ હવે આપણે એવી વસ્તુઓ શીખવાની છે કે જેનાથી આપણે એનો રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરી શકીએ. તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો ત્યારે પેન્સિલ તો વાપરતા જ હશો. તો આ પેન્સિલના યુનિકોર્ન તમે બજારમાંથી ખરીદી કરીને લાવી રહ્યા છો, તો એ પેન્સિલના યુનિકોર્ન આપણે જાતે જ બનાવીએ તો કેટલો બધો આનંદ આવે, ખરું ને? તો આજે આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સુંદર મજાના યુનિકોર્ન બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે, એના માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે એ હું તમને જણાવીશ. સૌથી પહેલાં આપણે કોઈ પણ પેન્સિલ લઈશું અને આવી એક સરસ મજાની કોથળી લઈશું જેને આપણે પેન્સિલ ઉપર લગાવવાની છે. પછી આપણને જોઈશે જુદી જુદી આકારની રંગની ક્લે. આવી તમને બજારમાં ક્લે મળી જ જાય છે, તો એ ક્લેની મદદથી આપણે આપણા પેન્સિલના યુનિકોર્ન બનાવવાના છીએ. તો આપણે અલગ અલગ ક્લેની મદદથી આપણા યુનિકોર્ન બનાવીશું. તો હવે આપણે શરૂઆત કરીએ. આપણી પેન્સિલ છે એની ઉપર આપણે કોથળી લગાવવાની છે. કોથળી કેમ લગાવવાની હોય તમને એવો વિચાર તો આવ્યો જ હશે. તો આપણે જે ક્લે લગાવીએ છીએ એ જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે થોડીક ભીની હોય તો એ પેન્સિલ પર ચોંટી ન જાય, એટલા માટે આપણે આ રીતે કોથળી લગાવી દઈશું. એકદમ નાનો ટુકડો જ લેવાનો છે અને આ રીતે આપણે લગાવીશું. હવે આપણી ક્લે છે આપણે મજાનું સસલું બનાવવા જઈ રહ્યા છીએ, તો આપણે ક્લેનો ઉપયોગ કરીશું. હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે બજારમાંથી આવી રમવાની આપણે ક્લે લાવતા હોઈએ તો એને કોથળીમાં જ રાખવાની છે. આપણને જેટલી જોઈએ એટલી જ આપણે કાઢીશું અને પછી આપણી કોથળીને આ રીતે બંધ કરી દઈશું. હવે આપણે સરસ મજાનું સસલું બનાવવું છે તો એના માટે આપણે એનો નીચેનો ભાગ તૈયાર કરી સરસ મજાનું ગોળ બનાવીશું. હવે આ જે ગોળ બનાવ્યું છે એને પેન્સિલમાં આ રીતે આપણે ભરાવવાનું છે. આપણે નીચે કોથળી લગાવી છે એટલે ચોંટવાનું તો નથી, તો આ રીતે એને સરસ મજાથી હાથથી આકાર ગોળ આપી દેવાનો છે. આ થયો સસલાનો નીચેનો ભાગ. હવે સસલાનું મોઢું બનાવવાનું છે તો એના માટે આપણે બીજી ક્લેનો ઉપયોગ કરીશું. જેટલી જરૂર હોય એટલી કાઢી અને બાકીની આપણે પેક કરીશું, કારણ કે હવા સાથે એ ભળવાથી એ એકદમ કડક થઈ જાય છે, એટલે આપણે ધ્યાન રાખવી જરૂરી છે. આ ક્લેનો ફાયદો સૌથી એ છે કે એમાં આપણે ગુંદરનો ઉપયોગ કરવો પડતો નથી. આ રીતે આપણે લગાવી દીધું, તમને એનો આકાર તો બરાબર દેખાઈ જ ગયો હશે. હવે આપણે સસલાના સરસ મજાના કાન બનાવવાના છે, તો આપણે બીજી પણ ક્લેનો ઉપયોગ કરીશું. હવે થોડી ક્લે લઈ અને આપણે સસલાના કાન બનાવીશું. બે એકદમ સરખા કાન આપણે બનાવવાના છે. આ રીતે બે સરખા દેખાય એ રીતે આપણે એને અહીંયા આપણું જે ગોળ બનાવ્યા છે એની પાછળ આ રીતે આપણે લગાવી દેવાના છે. હવે આપણે સસલાનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના પગ પણ આ રીતે બનાવી દઈશું. બે સરખા ગોળ બનાવી અને અહીંયા આપણે એને ચોંટાડી દેવાના છે. એને થોડુંક સરખો આકાર પણ આપી દઈશું આ રીતે. હવે જે ભાગ આપણે કાન બનાવ્યા છે અને પગ બનાવ્યા છે એની ઉપર સફેદ રંગની ક્લે લઈ અને થોડુંક સજાવી દઈએ.
જે મોટા કાન બનાવ્યા છે એવા નાના કાન બીજા તૈયાર કરી દઈશું। જે ગુલાબી રંગના કાન છે એનાથી થોડાક નાના કાન બનાવીશું અને આ રીતે એને ઉપર ચોંટાડી દેવાના છે। હવે આપણા જે પગ બનાવ્યા છે ત્યાં આગળ નાના નાના ગોળ કરી અને આપણે લગાવવાના છે। તો આપણે જેટલા ગોળ જોઈતા હોય તો એ રીતે આપણે આ રીતે ગોળ વાળી અને બનાવી દઈશું। ત્યારે મારે 6 બોલની જરૂર છે તો મેં 6 ગોળ વાળી દીધા છે। પછી એને અહીંયા આપણે લગાવી દઈશું। તમે આ ન લગાવો તો પણ ચાલી શકે છે। હવે આપણે એની આંખો અને મોઢું પણ બનાવવાનું છે જેના માટે કાળા રંગની ક્લેનો ઉપયોગ કરીશું। આંખ બનાવવા માટે એકદમ નાનો ગોળ બનાવીશું અને અહીંયા એકદમ મધ્યમાં આપણે આંખોને લગાવી દેવાની છે। સરસ મજાનું નાક પણ બનાવવાનું છે। સરસ આ રીતે આકાર બનાવી દેવાનો। અને અહીંયા આપણે મધ્યમાં નાકની જગ્યાએ લગાવી દઈશું। પછી એને સેજ સરખું કરી દેવું। હવે શું બાકી રહ્યું? સસલાભાઈનું મોઢું બાકી રહ્યું। તો હવે થોડીક બીજી ક્લે લઈ આ રીતે પણ એને પણ બનાવી દઈશું અને થોડોક એને ગોળ આકાર આપી દઈશું। બસ આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે। જોયું ને બાળમિત્રો, કેટલા સરસ મજાના સસલાભાઈ તૈયાર થઈ ગયા। આને થોડીક વાર આપણે સુકાવા દઈશું, યુનિકોર્ન બનીને તૈયાર થઈ જશે। જોઈ શકો છો ને તમે, બધાને દેખાય છે ને? તો હવે આપણે એને થોડીક વાર સુકાવા દેવાનું છે। આ રીતે આપણે પેન્સિલમાંથી જુદા જુદા રંગની યુનિકોર્ન આપણે બનાવી શકીએ છીએ। હું તમને અહીંયા બતાવીશ કે આ કયો આકાર દેખાઈ રહ્યો છે તમને। વાહ, બધાના મોઢામાં પાણી આવી ગયું હશે। સ્ટ્રોબેરીનો આકાર છે, બરાબર ને? પછી આ બરાબર પાઇનેપલ જેવું દેખાઈ રહ્યું છે, બરાબર ને? બીજા પણ એક નાના સસલાભાઈ આવી ગયા છે, એ પણ તૈયાર જ છે। પછી આ તમને શું દેખાય છે? સરસ રીંગણ જેવો આકાર દેખાઈ રહ્યો છે। તો બાળમિત્રો, આપણે આ રીતે જુદા જુદા આકાર પેન્સિલ ઉપર લગાવી અને બનાવી શકીએ છીએ। અને આનો ફાયદો એ છે કે તમને જ્યારે પેન્સિલ પૂરી થઈ જાય અને બીજી પેન્સિલમાં લગાવવું હોય તો તમે એને અહીંયાથી બહાર કાઢી અને બીજી પેન્સિલમાં પણ લગાવી શકો છો। આપણે કોથળી એટલા માટે જ લગાવી છે કે ક્લે આપણી એની પર ચોંટી ન જાય, તો આને આપણે ફરીથી પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો બધાને આવી ક્લે બજારમાં મળે છે, લાવી અને પોતાના યુનિકોર્ન બનાવવાના છે। સરસ દેખાઈ રહ્યું છે ને બાળમિત્રો? તો તમે પણ આ રીતે પેન્સિલના યુનિકોર્ન ચોક્કસથી બનાવજો। બજારમાં ખૂબ જ વધારે કિંમતમાં મળતા હોય છે, તો તમે જાતે બનાવો તો ખૂબ જ ઓછી કિંમતે બની જાય છે અને આપણને પોતાને બનાવ્યાનો આનંદ પણ આવતો હોય છે।
તો આવી રીતે તમે જુદા જુદા આકારના જુદા જુદા શાકભાજી પશુ પંખી પણ તમે બનાવી શકો છો। તો બધાય આ રીતે પેન્સિલના યુનિકોર્ન તૈયાર કરવાના છે। જોઈને બાળ મિત્રો કેટલા સુંદર મજાના યુનિકોર્ન તૈયાર થઈ ગયા તેનો તમે આનંદ માણી શકો છો। હવે તમારે શું કરવાનું છે, આવા યુનિકોર્ન જાતે બનાવવાના છે અને પછી તમારે તમને ગૂગલ લિંક આપવામાં આવેલી છે એમાં તમારે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરી અને અમને ફોટા મોકલવાના છે। મોકલશો ને બધા, તો આજે જ સુંદર મજાની ક્લે લાવી અને આ રીતે યુનિકોર્ન તૈયાર કરો। આભાર।